આપણને એક આકૃતિ આપી છે આકૃતિની અંદર તમને બે રેખાઓ પરસ્પર છેદે છે તેમાં ચાર ખૂણા બને છે એમાં x y અને z શોધવાનો છે એક ખૂણાનું નામ આપણને આપ્યું છે તો બાકીના ત્રણેય ખૂણાના એટલે કે x y અને z નું માપ શોધવાનું છે તો આપણે 55 એક ખૂણાનું માપ 55 આપ્યું છે તો એની સામેનો ખૂણો x છે તો આપણે એમ લખી શકીએ કે બે રેખાના છેદમાંથી બનતા અભિકોણ એકરૂપ હોય તેથી આપણે શું કહી શકીએ કે એક ખૂણો 55 છે એની સામેનો ખૂણો x છે તો તેથી x બરાબર 55 થાય આપણને ખૂણાનું માપ મળી ગયું ત્યાર પછી હવે તમે જુઓ કે x અને z લ્યો કે x અને y લ્યો તમે જોઈ શકો છો કે પરસ્પર રેખીક જોડ રચે છે હવે રેખીક જોડ રચે છે એટલે પૂરક ખૂણો કહેવાય ને પૂરક ખૂણોનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય તો આપણે લખી શકીએ કે x અને y પૂરક ખૂણો છે જે રેખીક જોડ રચે છે તો x વત્તા y બરાબર 180 હવે તમે જોઈ શકો છો કે આ 55 છે એટલે આ 55 થયો તો તમને x નું માપ મળી ગયું 55 તો આપણે અહીં લખી શકીએ તેથી 55 વત્તા y બરાબર 180 તો y બરાબર 180 55 આ બાજુ જશે એટલે માઇનસ થઈ જશે તો y બરાબર આપણે લખી શકશું 55 60 70 80 125 અંશ એટલે આપણે y નું માપ 125 અંશ મળ્યું હવે તમે જોઈ શકો છો કે y અને z શું રચે છે તો કે અભિકોણ છે તો આપણે લખી શકીએ અહીંયા કે y અને z અભિકોણો છે તેથી y બરાબર z થાય તો y આપણને 125 મળ્યો તો z બરાબર પણ 125 આપણને મળે છે તેથી x બરાબર 55 y બરાબર 125 અને z બરાબર 125 અંશ થાય તો આપણને આકૃતિના x y અને z ત્રણેયનું આપણને મૂલ્ય મળી ગયું હવે અહીંયા તમને આકૃતિ આપી છે આકૃતિ પરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે રેખા A અને રેખા B બંને સમાંતર રેખાઓ છે બંને સમાંતર રેખાઓની છેદિકા રેખા C તો આપણે આગળ શીખી ગયા કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા આઠ ખૂણા બને છે તો એ લખેલું છે 1 2 3 4 5 6 7 અને 8 હવે એની અંદર આપણે માંગ્યા મુજબના ખૂણાઓની જોડ લખવાની છે તો સૌથી પહેલો પ્રશ્ન આપણને આવ્યો છે કે અનુકોણની જોડ તો અનુકોણ એટલે મેં તમને આપેલા પણ એફ કીધું હતું કે 4F બને તો 4F બનાવવા માટે આપણે બધા જ એફ એક એક વારાફરતી વારાફરતી લખી છે એટલે તમને ખ્યાલ આવી જાય સૌથી પહેલા આપણે ઇંગ્લિશમાં એમ નામ લખીએ છીએ તો તમે અહીં જોઈ શકો છો કે આવી રીતે આમ એફ બને છે તો આ ખૂણો અને આ ખૂણો એટલે અહીંયા તમે આ એફ બનાવો એટલે ખૂણો 2 અને ખૂણો 6 અનુકોણની જોડ કઈ થઈ ખૂણો 2 અને ખૂણો 6 આ પહેલી જોડ થઈ બરાબર છે એવી જ રીતે તમે બીજો એફ એટલે તમે આવી રીતે આમ લખશો તો બીજો એક નામ બનાવો એટલે અહીંયા કરો એટલે ખૂણો 3 અને ખૂણો 7 તો બીજી જોડ થઈ ખૂણો 3 અને ખૂણો 7 બરાબર છે ત્યાર પછી ત્રીજી જોડ હવે આપણે ત્રીજો એફ લખીએ છીએ તો આવી રીતે એફ લખો મેં તો તમે જોઈ શકો છો કે ત્રીજો એફ મેં કેવી રીતે લખ્યો છે તો ત્રીજો એફ અહીંયા બને છે બરાબર છે તો અહીંથી આવી રીતે દોરીએ એટલે ખૂણો 1 અને ખૂણો 5 તો ત્રીજી જોડ થશે
खूणो एक अने खूणो पांच अने त्यार पछी चौथो एक बने छे आवी रीते तो आपणे चौथो एक बनाववा माटे आपणे आम दोरी आईया तो खूणो चार अने खूणो आठ तो हवे तमे खास ध्यान राखवानुं કે જ્યારે પણ તમને અનુકોણ પૂછે ત્યારે તમારે આવી રીતે જુદા જુદા ચાર એફ દોરી અને એના જે અંદર બનશે ખૂણા એ બધા જ ખૂણા એ અનુકોણની જોડ થશે ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે અંતઃયુગ્મ કોણ યુગ્મ કોણ એટલે મેં તમને બે જુદા જુદા ઝેડ તમને ખ્યાલ હોય તો એક આમ ઝેડ દોર્યો હતો એક આમ ઝેડ દોર્યો હતો બરાબર છે તો પહેલો આપણે ઝેડ લઈએ તો અહીંથી આમ આમ અને આ એટલે કે ખૂણો ત્રણ અને ખૂણો પાંચ તો પહેલી અંતયુગ્મ કોણની જોડ ખૂણો ત્રણ અને ખૂણો પાંચ બરાબર છે ત્યાર પછી તમે બીજો અહીંયા છે તો આ રીતે દોરો તો અહીંયા ખૂણો બે અને ખૂણો આઠ એટલે કે આ અને આ થશે આ અને આ થશે તો બીજું થશે ખૂણો બે અને ખૂણો તો આ યુગ્મ કોણની અંતયુગ્મ કોણની જ્યારે બે રેખાઓની છેદિકાથી બનતા જે યુગ્મ કોણો છે એની બે જોડ બનશે ત્યાર પછી આપણને કીધું છે કે છેદિકાની એક જ બાજુના અંતકોણની જોડ તો તમને મેં સી અલગ અલગ અગાઉ જ્યારે સમજાવ્યું ત્યારે આવી રીતે આમ દોરીને બતાવી દીધું તો પહેલો સી તમે જુઓ છો તો કે અહીંયા આમ કરી અને આમ દોરો એટલે ખૂણો ત્રણ અને ખૂણો આઠ એ છેદિકાની આ બાજુના ખૂણા થશે તો ખૂણો ત્રણ અને ખૂણો આઠ એવી જ રીતે છેદિકાની આ બાજુના ખૂણા જુઓ તો અહીંયા તમે આમ સી દોરશો તો બે અને પાંચ તો એ લખી આપણે ખૂણો બે અને ખૂણો પાંચ આ થયા છેદિકાની એક જ તરફના અંતઃકોણ એટલે આ ખૂણો આ બાજુનો અને છેદિકાની આ બાજુનો આ ખૂણો બે અને ખૂણો હવે આપણને અભિકોણ તો સામાન્ય આપણે શરૂઆતમાં શીખીએ કે બે રેખાઓની છેદિકાથી અભિકોણોની બે જોડ રચાય છે પણ અહીંયા તો બે રેખાઓ અને એની છેદિકા છે એટલે ટોટલ કેટલા ખૂણા થશે તો કે જોડ ગણો તો તમે સામ સામેના ખૂણા તો કે જો સૌથી પહેલા તમે આ રેખા છે જ નહીં તો આ બે રેખાની છેદિકા એટલે એક અને ત્રણ થશે એક જોડ અને બીજી બે અને ચાર તો હું અહીંયા લખું છું કે અભિકોણની જોડ તો અભિકોણની જોડની અંદર સૌથી પહેલા એક અને ત્રણ એક અને ત્રણ પછી બીજી બે અને ચાર ખૂણો બે અને ચાર આ કઈ થઈ પહેલી જોડ અને બીજી જોડ થશે એવી જ રીતે અહીંયા નીચે સામ સામેના પાંચ અને સાત છ અને આઠ તો ખૂણો પાંચ અને ખૂણો સાત ખૂણો છ અને ખૂણો આઠ તો આવી રીતે બે રેખાઓની છેદિકાથી બનતા જે અભિકોણો છે તેની પણ આપણે જોડ લખી હવે આગળ